गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आपणे 11 केमिस्ट्री चैप्टर नंबर 2 लेक्चर नंबर 7 में रुथरफोर्ड ना प्रयोगों ना परिणामों ना तारणों अने रुथरफोर्डे परमाणु नी एज अ कल्पना केवी करी एना विषे आपणे जोईशुं। तो रुथरफोर्ड ना परमाणु नमूना ना तारणों पर जईए एना पहेला रुथरफोर्डे जे प्रयोग कर्यो ए प्रयोगों ना परिणामों शुं हता एनो विचार करिए, एटले के ए परिणामों ना अवलोकनो शुं हता। तो तमने खबर छे कि ज्यारे सोनानी वरख उपर आल्फा कणोनो मारो करवामां आव्यो त्यारे मोटा भागना कणो जे छे एमांथी शुं थई गया, पसार थई गया। घणा ओछानुं थोड़ा घणा खूणे विचलन थयुं अने बहु ओछा એટલે કે 20,000 માંથી ફક્ત એક જ એવો કણ હતો કે જેનું 180 ના ખૂણે વિચલન થઈને ફરી પાછા ટીજ માર્ગે પાછા ફર્યા। હવે આ પરિણામોના આધારે આપણે શું તારણ લઈ શકીએ? તો પહેલી વસ્તુ એ કે પરમાણુ માંથી, એટલે કે જ્યારે સોનાની વરખ માંથી આલ્ફા કણો પસાર કરવામાં આવ્યા ત્યારે જો મોટા ભાગના કણો જો એમાંથી પસાર થઈ જતા હોય, એટલે કે મોટા ભાગના આલ્ફા કણો જો પસાર થઈ જતા હોય તો પરમાણુને તમે શું વિચાર કરી શકો? તો પરમાણુને તમે બરાબર એક ખાલી ગોળા તરીકે વિચાર કરી શકો કે જેમાંથી મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા। તો આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે આ રીતે પરમાણુ છે, તો પરમાણુમાંથી મોટા ભાગના આલ્ફા કણો જે છે તમને પસાર થયેલા જોવા મળે। ક્યારે? જ્યારે પરમાણુ જે છે એ શું હોય? નાનો હોય। પરમાણુ જે છે એ શું હોય? ખાલી હોય। પરમાણુને જો આપણે ખાલી વિચાર કરીએ તો આપણે એવું કહી શકીએ કે એમાંથી આલ્ફા કણો જે છે એ શું થઈ ગયા હશે? તો મોટે ભાગે પસાર થઈ ગયા હશે। હવે આપણે એવું કીધું કે એમાંથી થોડા ઘણા આલ્ફા કણોનું નાના કોણે વિચલન થયું। તો ધ્યાન રાખજો, આલ્ફા કણો જે છે એ ધન વિદભાર ધરાવે છે। આલ્ફા કણો જે છે, ધ્યાન રાખજો, આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ કેવા છે? ધન વિદભારિત છે, બરાબર, ધન વિદભારિત છે। હવે આવા ધન વિદભારિત આલ્ફા કણો જ્યારે પરમાણુમાંથી પસાર થશે, જ્યારે પરમાણુમાંથી પસાર થશે ત્યારે ધ્યાન રાખજો, જો પરમાણુમાં ધન વિદ્યુત ભાર કોઈ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોય, સમગ્ર પરમાણુનો ભાગ તો ખાલી એવો વિચાર કરી લીધો, તો એનો મતલબ એ થયો કે એનો ધન વિદ્યુત ભાર કોઈ નાના ભાગમાં જો કેન્દ્રિત થઈ ગયેલો વિચાર કરવામાં આવે તો આ જે તમારું આલ્ફા કણ જે છે જે ધન વિદભારિત છે તે કેન્દ્રમાં એટલે કે એના નાના ભાગમાં રહેલો ધન વિદ્યુત ભાર વડે અપાકર્ષણ અનુભવશે। વડે શું મળશે? શું અનુભવશે? અપાકર્ષણ અનુભવશે। ધ્યાન રાખજો, આલ્ફા કણ ધન વિદ્યુત ભારિત છે અને આપણે એવું વિચાર કરીએ કે પરમાણુનો એક નાનો ભાગ ધન વિદ્યુત ભારિત છે। હવે ધન વિદ્યુત ભારની જ્યારે નજીક આવશે ત્યારે ધન અને ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ, અને એ અપાકર્ષણના લીધે એનું થોડું ઘણું વિચલન થશે અને વિચલન થાય તો તમે જોઈ શકો કે એક કિરણ ઉપરની તરફ ગયું, જ્યારે બીજું કિરણ અપાકર્ષણના લીધે એ કઈ તરફ ગયું? નીચેની તરફ ગયું। પરિણામે આપણે એવું કહી શકીએ કે નાના ભાગે વિચલન થયું એનો આપણે શું વિચાર કરી શકીએ? તો એનો આપણે વિચાર કરી શકીએ કે પરમાણુ જે છે એમાં ધન વિદ્યુત ભાર પરમાણુના બરાબર નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હશે અને એ જે છે એ અપા